ભી હોય અંધારું હોય આટલા બધા પણ આજકાલ મા બાપના છોકરાઓ સાંભળતો નથી ને પોઈન્ટ મા બાપના ઇવાનજી શહેરની બહાર પાર્ટીઓનું આયોજન કરવામાં આવે છે નેટના માધ્યમથી ઇન્વિટેશન પણ આપવામાં આવે છે એકલા જવું અને મોડી રાત્રિ હોય છે ડાન્સ પાર્ટી છે ખબર છે કે ત્યાં બધું થવાનું છે આ બધા કારણો જવાબદાર ખરા આવી ઘટનાઓ પાછળ સી ઓબ્વિયસલી આઈ વુડ રાધર સે યસ કારણ કે આમાં લોકોને મોકો મળે છે કારણ કે આજે પાર્ટીઓ થાય છે અને અમે બી પાર્ટીઓ કરી છે અમે બી પાર્ટીઓમાં ગયા છે કરી છે લોકોને બોલાયા છે પણ યુ નો દેટ ઇઝ ઇન અ વેરી ડિફરન્ટ એન્વાયરમેન્ટ હવે તમે આજે સ્ટાઇલ થી કરો ત્યારે તો બહાર થાય ને ફાર્મ હાઉસ પર થાય ને આવી રીતે લોકો થાય આઈ કેન અન્ડરસ્ટેન્ડ ઇટ ઇટ સાઉન્ડ શું કહેવાય ઇટ ડઝ સાઉન્ડ કે દેર ઇઝ સમથિંગ રોંગ ઓર સમથિંગ ફિશી અબાઉટ ઇટ એટલે એ તો આજની તારીખમાં ઇન દેટ સેન્સ આઈ વુડ લાઈક ટુ એવું મારે નથી કેવું કે છોકરીઓ પાર્ટીઓમાં ના જવું જોઈએ પણ મારું તો હું પાર્ટીઓ અગર પોઈન્ટ ઓફ વ્યૂ હોય તો હું પાર્ટી જાઉં તો આઈધર ક્લોઝ ગ્રુપની પાર્ટી હોય તો જ જવાનું સૌથી પહેલા એક નિયમ જે બીજું મેં કહ્યું કે હાથમાં ગ્લાસ લેવો તો પોતાએ આઈધર પોતે નાખવું અંદર જે નાખવું એ યા સામેવાળા આપણે જિંદગીમાં ના લેવું કારણ કે શી ઇઝ રાઈટ કે લોકોને આવા બધા ટુક કરવાના બહુ શોખ થતા હોય આઈ વુડ નોટ સે કે પાર્ટીમાં ના જવું હું તો કહું છું જવું જ જોઈએ નથિંગ રોંગ ઇન ગોઈંગ ઇટ બટ યુ શુડ ગો વિથ અ ક્લોઝ ગ્રુપ ક્લોઝ ફ્રેન્ડ્સ એન્ડ ઓબ્વિયસલી ફ્રેન્ડ્સ વિથ યુ ટ્રસ્ટ હવે તમે કહો કે મારો એટલે ઘણી વાર આપણે ફ્રેન્ડ્સ સ્ટોરીઓ બી બધી સાંભળી છે એમાં મારે પડવું નથી પણ અલ્ટિમેટલી મારે એક પોઈન્ટ કેવો છે બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મારે આમાં એડ કરવો છે કે એઝ અ ગર્લ આપણે પોલીસ કર્યું એનજીઓ કર્યું ગવર્મેન્ટ કર્યું સાથે છે કોશિશ કરું કે કયા વસ્તુ પહેલા ભાગી જવું કારણ કે મને ખબર છે કે આ ચાર છોડવાના નથી મને ને હું એકલો એ લોકો ચાર ને બસ નું થવાનો નથી એટલે સૌથી પહેલા મારે કોઈ બી બેન માટે કેવું છે કે બેન જયારે તમને આવું લાગે એટલી જ ઇન્સ્ટિંક્ટ બહેનોમાં હોય છે બસ ભાગવાની ટ્રાય કરો સામે હીરો બનવાની ટ્રાય ના કરો સેકન્ડ પોઈન્ટ હવે માની લો કે પોસિબલ છે કે તમે નહીં ભાગી શકો ધેર ઇઝ અ પોસિબિલિટી આ કેસમાં એક્ઝેક્ટલી મેં થોડા વિડીયો જોયા છે એની પર પણ એક્ઝેક્ટ આ કેસમાં એ પેલી ભાગી કે નહીં મને ખબર નથી યાર ભાગી નહીં ભાગી શકે બીજી વાત સિમ્પલ હું તો બહેનોને શીખવાડું છું ને પેરેન્ટ્સોને શીખવાડું છું કે બહેનો એ સૌથી પહેલા એ લોકો જે બોડી લેંગ્વેજ છે એમાં બે ચાર ગાળો તો બધી બહેનોને બોલતા આવડે જ છે આપણે કહીએ કે ના કહીએ બે ચાર બેન બોલવાની અને ત્રીજી પોઈન્ટ આપણું બોડી લેંગ્વેજને એવા હાથ ખેડવાને ચાલુ કરો ને કે પેરેન્ટ ખબર કે એક ટકા બેન શી કેન રેઝિસ્ટ અને સામેવાળાના વિક્ટિમ નામે તો ક્રાઇમ ફોર વુમેન ક્રાઇમ મંદિર માનું છું કે બધી છોકરીઓ સક્ષમ છે સામેવાળા આંખમાં આંખ નાખીને બસ વાત કરવાની કે જે બી હોય પછી જે બી થતું હોય કે ડોન્ટ ડેર યુ નો વોટએવર આવી જાય આવી જાય તો બધા બોલતા બહુ સારી આવી જાય વખતે એટલે ડોન્ટ ડેર નામ ને તેમ અને પછી સૌથી છેલ્લા બચાવ બચાવ આઈ એમ શ્યોર સાહેબ કે બચાવ બચાવ અત્યારે બી આ રૂમમાં બી બચાવ થશે ને આપણે બધા છોડી અને ત્યાં દોડશું મને પૂરો કરવા દો મને પૂરો કરવા દો એક મિનિટ એટલે મારે એવું કહ્યું છે કે આ બધી તમે કોઈ વાર્તા કરો પોલીસ હાય હાય એનજીઓ હાય હાય ગવર્મેન્ટ હાય હાય પોલિટિશિયન એમાંથી કોઈ વેલ નથી પડવાનો બદલે બીજી વાત કે બધી આજની તારીખમાં એક્ચ્યુઅલી હું તો વિચારું છું કે આઈ શુડ સ્ટાર્ટ એન એનજીઓ જેમાં વુમેનનું સેલ્ફ ડિફેન્સ એક વાર ખાલી તમે એક નાનો ક્લાસ કરી લેશો ને કારણ કે મેલ સ્ટ્રોંગ છે ના નથી પાડતા પણ ધેર આર સર્ટન પાર્ટ ઓફ હિઝ બોડી વેર ઇફ યુ કેન અટેક ઇન અ માઇલ્ડ મેનર ઓલસો હી વિલ ગેટ હર્ટ બરોબર છે એક વાર તો ઇમ્બેલેન્સ થઈ જશે એટલે તમે એક વાર એક મિનિટ કરે કે સ્વિમિંગ સ્વિમિંગ એક વાર કરો તો તમને જિંદગી ભરી યાદ રહેવાનું છે ચિંતા ના કરતા સિમિલર સાયકલિંગ એક વાર કરો તો તમને જિંદગી ભરી યાદ રહેવાનું છે સિમિલરલી આ ખાલી 15 દિવસનું તો કોર્સ કરી નાખે ને છોકરી સેલ્ફ ડિફેન્સ તો બસ પછી એટલીસ્ટ આટલી તમાશા ના થાય થોડું ખાય પણ થોડો ઓછો થાય આપ સમજ છો કે જે કહ્યું કે મેન સ્ટ્રોંગ છે અને વુમન તો હવે તો સ્ટ્રોંગ બનવાના કહીએ કે બની જ ગઈ યુ કેનોટ કોમ્બેટ અ મેન બટ યુ કેન હિટ હિમ ઓન સર્ટન પાર્ટ્સ ઓફ હિઝ બોડી ઓલ ધ ડિફેન્સ ટેકનિક્સ આર ધેર વેર તમે ની કલાઈ કે મોરો હે અહીંયા કે કરો તો હી ડઝ ગેટ હર્ટ અમી વેન અમી લાસ્ટ ક્વેશ્ચન સેક્સ એજ્યુકેશન આપણે બતાવીએ કે શું વાત કરીએ છીએ કે અમારો દેશ પણ ડેવલપ વિકસિત છે સેક્સ એજ્યુકેશન આજના જમાનામાં સ્ત્રીઓ માટે કે બાળકો માટે કેટલું જરૂરી છે બેસિક સેક્સ એજ્યુકેશન આપવું જોઈએ એટલા માટે કે બાળકોને ખબર પડે કે વોટ ઇઝ ધી જે આ સંતાડા સંતાડી જે વસ્તુની થાય છે એ આ વાત છે અને આપણે એવું માનીએ છીએ કે બાળકોને આપવું જોઈએ પણ બાળકો નેટ સેવી અને ટીવી ઉપર અત્યારે કોઈ વસ્તુનો કોઈ બેન તો છે નહીં તો બધા બાળકોને બધી જ ખબર છે આ ઇશ્યુ તમે જે આજે ઉપાડ્યો છે એ ઇશ્યુ કેવળ અને કેવળ
લો એન્ડ ઓર્ડર નો છે અને આપણો સમાજ જે બદલવા માંગતો નથી, કન્વીનિયન્ટલી બદલવા માંગે છે, જે જોવું હોય એ જ જોવે છે અને જે ન જોવું હોય તો એ આ ખાડા કામ કરે છે અને ઇટ્સ એન્જોઈંગ. એટલે એ બે ફેક્ટર ઉપર આખી આ ઘટના છે કે પોલીસ એનું જે કાર્ય છે એ કરી નથી શકતી અને આપણે એવી સોસાયટી રચી છે, એવો સમાજ, સોસાયટી એટલે એવું કે જ્યાં આવી રીતે ઘટનાઓ બનતી જાય છે અને આપણી સેન્સિટિવિટી ઓછી થતી જાય છે. એટલે આપણે નવો કાયદો લાવીશું પણ કાયદો ઇમ્પ્લિમેન્ટ જો થતો હોય કે દરેક ચોરે પોલીસ હોય જેમ ટ્રાફિક લાઇટ છે એમ આ ઘટના બને જ નહીં. તો દર્શકો આ ચર્ચા હતી જે અત્યારે જે ઘટના બની એને લઈને આસપાસની ઘણી બધી ઘટનાઓની ચર્ચા કરી રુઝાનબેન ને અમીબેને જે પ્રમાણે વાતચીત કરી અને કહેવાય છે ને કે જો કાયદો સ્ટ્રોંગ હોય પરંતુ એમને તો ત્યાં સુધી વાત કરી કે પોતે જ સ્ટ્રોંગ હોવું જોઈએ અને પોતે જ આનો સામનો કરવો જોઈએ. અમીબેને પણ બહુ સરસ વાત કરી કે જે બાળક ચાની કેટલી પર મજૂરી કરે છે એ અભ્યુસ થાય છે એની પર કોઈ ધ્યાન નથી આપતું અને એક સામાન્ય મહિલાની જો છેડતી થાય છે તો આ વાતને જગાવી દેવામાં આવે છે. તો આનું પણ મહત્વ ક્યાંક ઓછું કરવાની જરૂર છે અને ખાસ જ્યાં અબળા કહેવાય છે, જ્યાં બિચારી બાપરી લાચાર જો મહિલા કહેવાતી હોય ત્યાં આવી પણ મહિલાઓ છે કે જે અત્યારે તો એક પોતે સ્ટેટસ બનાવેલું છે, એક ચેલેન્જિંગ તો છે, રુઝાનબેન છે, અમીબેન છે, પરંતુ એમની વાતો સાંભળીને પણ જો કદાચ આપ આપણામાં બદલાવ લાવો તો આવી ઘટનાઓ કદાચ બનતી ઓછી થઈ જાય. અને આ જ મહિલાઓ એક એક્ઝામ્પલ છે, મેં કહ્યું એમ એક ચેલેન્જિંગ છે અને એટલે જ ખાસ એક્સપર્ટ અથવા જે કહેવાય કે કેલિબર જે છે એમની સાથે ચર્ચા કરવાથી શું મળે છે, શું જાણવું છે, એ જ એક પ્રયત્ન હોય છે. અને આ જ પ્રયત્ન અને એમની જ વાતો સાંભળીને કદાચ થોડું ઘણું આપણામાં પણ ચેન્જ આવે એવું આપણે ઈચ્છીએ અને એ બદલ રુઝાનજી અને અમીબેન આપનો ખૂબ ખૂબ આભાર સ્ટુડિયોમાં આપ ઉપસ્થિત રહ્યા. તો દર્શક મિત્રો લોકમંચના કાર્યક્રમમાં હતી આજની ચર્ચા, ફરી મળીશું એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.